नन्दं हरिं चिन्तये गुणातीतोक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात् श्रीस्वामिनारायणभगवान् जय अक्षरपुरुषोदं महाराजनी जय સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય સ્વામિનારાયણ હરે વચનામૃત લોયા પ્રકરણનું ત્રીજું મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચયવાળાનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો સિત્યોતેરના કાર્તિકવધી તેરસને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા દરબારમાં રાત્રિને સમયે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને દોડી ચીંટીની ડગલી પહેરી હતી તથા રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા દોડી પછેડી ઓડી હતી અને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના હરિવક્તની મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા વેરાઈને બેઠી હતી તે સમયને વિશે શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે ભગવાન તથા આ સંત તેનો જેને જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાનનો ને સંતનો મહાત્મજ્ઞાન સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય શ્રીજી મહારાજ પોતે અહીંયા પ્રશ્ન પૂછાય છે મહાત્મ્ય સહિત નિશ્ચયનો પ્રશ્ન પૂછાય છે આધ્યાત્મિક માર્ગની અંદર ઘણા બધા સાધન છે એમાં નિશ્ચય છે એ સૌથી વધારે અગત્યનો છે ઉણાદિદાન નિદાન સ્વામીએ કીધું કે સ્વરૂપ નિષ્ઠા એટલે કે નિશ્ચય એ એકડાને ઠેકાણે છે બીજી ઉપમા આપી વરને ઠેકાણે છે હવે એકડા વિના તમે હજાર મીંડા કરો એની કોઈ કિંમત નહીં એટલે આધ્યાત્મિક માર્ગમાં જો ભગવાનનો નિશ્ચય ન હોય અને સંતનો બેની વાત લખે છે તો એનો નિશ્ચય ન હોય અને બીજી ગમે તેટલી સાધના કરીએ તો પણ એનું યથાર્થ જે ફળ મળવું જોઈએ એ યથાર્થ ફળ મળતું નથી બીજી વાત કરીએ વરરાજાને ઠેકાણે છે વર વગર જાન જાય તેનું કંઈ સન્માન થાય ખરું એને કોઈ જમાડે પાણી પાય ખરું એમને એમ જ પાછા ધક્કે લખભાઈ જાઓ પાછા એવી રીતે આધ્યાત્મિક માર્ગની અંદર પણ આ નિશ્ચય એ વરરાજા અને એકડાને ઠેકાણે છે શ્રીજી મહારાજે પણ પ્રથમના તેત્રીસમાં વતનાવરણમાં મુક્તાન સ્વામીએ પ્રશ્ન પ્રશ્ન પૂછ્યો કે ભગવાનને પ્રસન્ન કરવાના અનંત સાધન શાસ્ત્રમાં લખ્યા છે એ મધ્યે એવું એક કયું સાધન છે કે એક સાધન કરે બીજા સર્વે સાધન આવી જાય હવે આ તો પ્રશ્ન પૂછવો જ અઘરો છે કે એક સાધન એની અંદર અનંત સાધન આવી જાય એવું કયું સાધન છે તો શ્રીજી મહારાજ ત્યાં પણ ભગવાનનો દ્રઢ આશરો આશરો શબ્દ વાપરે છે આશરો નિષ્ઠા નિશ્ચય સામાન્ય ફેર છે પણ બાકી તો લગભગ પર્યાય વાંચી થોડા થોડા ફેર કહેવાય શ્રીજી મહારાજ પોતે દ્રઢ આશરો એવો શબ્દ વાપરે છે તો અહીંયા પણ દ્રઢ આશરો એટલે કે મહાત્મ્ય સહિત નિશ્ચય એ નિશ્ચયની વાત શ્રીજી મહારાજ પોતે અહીંયા આપણને સમજાવે છે પ્રશ્ન પૂછે કે ભગવાનનો સંતનો એ મહાત્મ્ય સહિત નિશ્ચય હોય ઘણી વખત નિશ્ચય હોય ખાલી બોલવાનો નિશ્ચય હોય મહિમા ન હોય જેમ કે કોઈ પ્રેસિડેન્ટ હોય એ પ્રેસિડન્ટ હોય અથવા તો રાજા પહેલાંના સમયમાં રાજા હતા પ્રેસિડન્ટ તો બદલાઈ જાય પણ રાજા છે રાજા તો બદલાય નહીં આખી પૃથ્વીનો કોઈ રાજા હોય એ રાજાનો નાનો દીકરો હોય ત્રણ ચાર વર્ષનો દીકરો હોય અને એને પૂછીએ કે ભાઈ આ કોણ છે તે મારા પપ્પા અને શું છે તો બોલે ખરા કે રાજા છે એ રાજા છે એવું બોલે ખરા પણ એને મહિમા ખરો એને મહિમા નથી પણ એના જે વજીર હોય સેનાપતિ હોય એને પૂછો તો એને પૂછો કે ભાઈ રાજા છે બોલે પણ રાજા બોલે એની અંદર એને મહિમા છે કે ભાઈ રાજા છે એટલે શું છે એની સત્તા એનું સામર્થ્ય શું છે અને શું કરવા માટે સમર્થ છે એને ખબર છે એમ આપણે નિશ્ચય છે બોલીએ ભગવાનનો સંતનો નિશ્ચય કહીએ કે ભાઈ શ્રીજી મહારાજ ભગવાન છે અને ગુણાધિદાનસાઈ અક્ષર બ્રહ્મ છે વર્તમાન કાળે મહંત સાંઈ મહારાજ પણ અક્ષર બ્રહ્મ છે બોલીએ એ નિશ્ચય છે પણ મહિમાએ સહિત ભાઈ અક્ષર બ્રહ્મ એટલે શું અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એટલે શું એનો મહિમા છે એ મહિમાએ સહિત નિશ્ચય હોય એ વસ્તુ આખી એ જુદી થઈ જતી હોય છે જે આપણે વાત કરીએ કે ભાઈ મુંડક ઉપનિષદની અંદર કહ્યું અક્ષરાત પરતઃ પરહ અક્ષરનો મહિમા જો આપણે યથાર્થ જાણીએ ને તો જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો મહિમાએ યથાર્થ સમજાય એમ છે કારણ કે આપણે જેટલો મહિમા કહીએ કે અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા એ તો અક્ષર બ્રહ્મ પણ છે પછી આપણે કહીએ કે ભાઈ કોટી બ્રહ્માંડની અંદર એ અક્ષર બ્રહ્મ છે એ પણ પોતે વ્યાપક છે શ્રીજી મહારાજના પ્રથમનું ત્રેસઠમું વચનાઓનું બધે બેતાલીસ વગેરે વચનાઓના આધારે જોઈએ તો જેટલો મહિમા આપણે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો ગાવા જઈએ છીએ એ બધો મહિમા તો અક્ષર બ્રહ્મની અંદર સમાઈ જાય છે તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો મહિમા શું કે અક્ષર અક્ષર કરતાં પણ પોતે પર છે અને પર એટલે અનંત ગણા પર છે એવું નથી દસ કરતાં અગિયાર પણ પર કહેવાય પણ દસ કરતાં લાખ પણ પર કહેવાય એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તો અક્ષર કરતાં પણ અનંત ગણા એ પર છે એટલા માટે અક્ષર બ્રહ્મનો જો મહિમા યથાર્થ સમજાય તો જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો યથાર્થ મહિમા સમજાય એમ છે જેમ કે અત્યારે કોઈ કોઈનું હીરો હોય તો એનું કંઈ કિંમત થઈ શકે એમ નથી અને કોઈ આમ એનું મૂલ્ય જ થઈ શકે એવું નથી હવે બીજો હીરો મળે એના કરતાં પણ મોઘી કિંમતવાળો વધારે સારો હીરો મળે તો પછી એની કિંમત શું કરવાની એનું કંઈક વર્ણન જ ના થઈ જાય ભાઈ આ હીરા કરતાં પણ આની કિંમત અનંત ગણી પર છે એટલું જ કહેવાય બીજું કાંઈ ના કહેવાય એમ અક્ષરનો મહિમા સમજાય તો જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો યથાર્થ મહિમા સમજાય છે એટલા માટે અહીંયા મહાત્મ્ય સહિત નિશ્ચય એની વાત કરી સારંગપુરના પાંચમા વચનોમાં શ્રીજી મહારાજે કીધું કે જો ભગવાનનો આ મહાત્મ્ય સહિત નિશ્ચય ન હોય ને તો કેવો છે એની ભક્તિ સત્સંગ કરતા હોય પણ મહારાજ કહે છે કે જેમ દસ બાર વર્ષની કન્યા હોય એને ક્ષય રોગ લાગુ પડે એ ક્ષય રોગ લાગુ પડે પછી શું થાય પહેલાંના એ જમાનામાં એ જમાનામાં ક્ષય એટલે કે ટીબી એની કોઈ દવા નહોતી મહારાજ કે યુવાન થાય પહેલાં મરી જાય એમ મહાત્મા વિનાની ભક્તિ છે ને એ ક્યારે નાશ પામે ખબર ન પડે પણ મહાત્મે સહિત જો નિશ્ચય હોય ભક્તિ હોય તેને કોઈ વાંધો આવતો નથી હવે મહાત્મ્ય સહિત નિશ્ચયનું લક્ષણ શું ભગવાનનો ને સંતનો બેનો મહિમા સહિત નિશ્ચય ખબર કેવી રીતે પડે કે ભાઈ મહિમા એ સહિત નિશ્ચય છે જેમ આપણે શરીરમાં કેટલું વજન છે એ કેવું કેટલું ખબર ક્યારે ખબર પડે કે વજન કાંટા ઉપર ઊભા રહીએ વજન કાંટાના આધારે આપણને શરીરનું વજન છે એ ખબર પડે આપણને બહાર કેટલું ટેમ્પરેચર છે એ કેવી રીતે ખબર પડે થર્મોમીટર મૂકો એટલે ખબર પડે કે ભાઈ ટેમ્પરેચર કેટલું છે અને આપણને દૂધની અંદર કેટલા ફેટ છે એ કેવી રીતે ખબર પડે તો પછી લેક્ટોમીટર મૂકો એટલે ખબર પડે કે આમાં કેટલા ફેટ છે એમ આપણને મહિમા સહિત નિશ્ચય છે કે નહીં એ ખબર કેવી રીતે પડે તો શ્રીજી મહારાજ જે લક્ષણો બતાવે છે એ લક્ષણો આપણા જીવનની અંદર હોય તો સમજવાનું કે આપણે મહાત્મે સહિત નિશ્ચય છે અને જો એ ન હોય તો પછી સમજવાનું કે નિશ્ચય છે પણ મહિમાય સહિત નિશ્ચય નથી તો મહારાજ પોતે બતાવે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ જેને ભગવાનનો ને સંતનો જ્ઞાન છે નિશ્ચય હોય તેથી ભગવાનને અર્ધે ને સંતને અર્ધે શું ન થાય શું ન થાય શબ્દ મૂકે છે એમ જ બધું આવી ગયું એટલે કે જે કરવું પડે બધું જ એ કરવા માટે તૈયાર થઈ જાય ભગવાનને સંતનો મહા મહાત્મા છે નિશ્ચય હોય અને એમાંથી થોડી વાત મહારાજ પોતે બતાવે છે એને અર્થે કુટુંબનો ત્યાગ કરે લોકલાજનો ત્યાગ કરે રાજ્યનો ત્યાગ કરે સુખનો ત્યાગ કરે ધનનો ત્યાગ કરે સ્ત્રીનો ત્યાગ કરે ને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધર્મપુરવાળા કુશળકુરભાઈ તથા પર્વતભાઈ તથા રાજભાઈ તથા જીવુભાઈ તથા લાડુભાઈ તથા મોટા રામભાઈ તથા દાદો ખાચર તથા માચો ભક્ત તથા મૂળજી બ્રહ્મચારી તથા ભુજવાળા લાદીભાઈ ને માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વાળક દેશનો આહિર પટેલ સામત તથા ગામ માનક કુવાના તથા કૃષ્ણજી તથા વાળક દેશમાં ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત ઇત્યાદિક જે સત્સંગી તેમણે ભગવાનને અર્ધે ને સંતને અર્થે જે જે કર્યું તેને વિસ્તારીને કહેતા હવા મહારાજ શું કહે છે કે આ બધા ભગવાનને સંતનો મહાત્મે સહિત નિશ્ચય હોય તો પછી એને અર્થે શું શું ત્યાગ કરે બધી ત્યાગ કરવાની વાત આવી હો ત્યાગ કરવાની વાત આવે તો કઠણ પડે અને એમાં તો મહારાજ બધી એક્સ્ટ્રીમ બધું ત્યાગ કરવાની જ વાત કરે છે પહેલી જ વાત શ્રીજી મહારાજે કરી કુટુંબનો ત્યાગ કરે કુટુંબનો ત્યાગ કરી દે જો ભગવાનને સંતનો એ સહિત નિશ્ચય હોય તો જેમ પર્વતભાઈ હતા આમાં જે બધા બતાવ્યા નામ એ આપણે જોઈશું બધું વિસ્તારથી તો આપણે સત્સંગ શિક્ષણ પરીક્ષામાં પુસ્તકોમાં આવી જ જાય છે એટલે કે વિસ્તારથી નહીં જોઈએ પણ પર્વતભાઈને શ્રીજી મહારાજે બોલાવ્યા મહારાજનો સમાગમ કરવા જતા હતા એમનો દીકરો બીમાર હતો અને રસ્તામાં અડધે પહોંચ્યા થોડે પહોંચ્યા ને ત્યાં સમાચાર આવ્યા દોડતો દોડતો માણસ કહેવાય કે ભાઈ તમારો દીકરો ધામમાં ગયો છે પર્વતભાઈ કહે કે હું રસ્તામાં નદી કે તળાવ ક્યાં આવશે ત્યાં સ્નાન કરી લઈશ હું તો મહારાજનો સમાગમ કરવા જઉં છું કારણ કે હું પાછો આવીશ તો એ કંઈ પાછો જીવતો થવાનો નથી માટે તમે બધા એની ક્રિયા કરી દેજો તો જો કુટુંબનો ત્યાગ કરવો એ પણ અઘરો છે ખોરાસાના રાજાભાઈ એનો પણ પ્રસંગ આપણે જાણીએ છીએ કે સંતો માટે સીધું ના આપ્યું એમના પત્નીએ તો બધું ઘર વખરી એ બધું વેચી અને એમને પિયર મોકલી અને પોતે પણ બધું ત્યાગ કરીને નીકળી ગયા મુક્તાન સ્વામીની વાત કરી કે મુક્તાન સામીને પણ સાદું થવું હતું રજા નહોતી મળતી તો બધું ગાંડા ગાંડ પણ કાઢ્યું અને કૂવો ખોદવા બેઠા ઘર આંગણે જ કૂવો ખોદવા બેઠા આમ એટલે એમના માતા પિતાને બધા પૂજા કે શું કરે છે એ કે મારી માતા એને છે ગામ બહાર પાણી ભરવા જવું પડે કે એ તો કેટલું કષ્ટ કહેવાય ને કે આંગણે કૂવો એ સારું નહીં એમ કરે ઘરની બહાર જ જે કોઈ સીધો ચાલે જ સીધો પડે કૂવામાં એવી રીતે કૂવો ખોદવા બેઠા પછી થયું કે બી આને બધું અને કોકનું ઢોર છે પશુ છે ગાય છે ભેંસ છે છોડીને બીજાને ત્યાં બાંધી આવે આના ત્યાં બાંધી આવે ને કેટલું કર્યું ત્યારે રજા મળી તો જો કુટુંબનો ત્યાગ એ કરે એ પણ વાત એ આમાં એ લખે છે અને આપણે તો આજે સત્સંગની અંદર જોઈએ છે કે કેટલાય બધા સંતો એકના એક દીકરા હોય અને એનો પોતે સાધુ થવા માટે આવી જાય છે તો બેનો ત્યાગ કહેવાય જે સાધુ થવા માટે આવે છે એના એણે પણ કુટુંબનો ત્યાગ કર્યો કે એના માતા પિતા એને પણ ધન્યવાદ કહેવાય કે એણે પણ પોતે આ રીતે ત્યાગ કર્યો એ પણ આપણે કહેવાય કે પૂર્વે આપણે બધા જોઈએ છે કે બધાએ કુટુંબનો ત્યાગ કર્યો વિભીષણ છે એણે પોતે રાવણનો ત્યાગ કર્યો એના પરિવારનો એનો પણ ત્યાગ કરી દીધો ભરતજીએ પોતે એની માતાનો પણ એ ત્યાગ કરી દીધો અને રામનો પક્ષ એમણે પોતે રાખ્યો મહારાજ પોતે મધ્યના સાહીઠમાં વચનાઓની અંદર પણ આ વાત સમજાવે છે મહારાજ કે અમારો વાલો હોય પણ ભક્ત ઉપર જો કુર ક્રૂર દ્રષ્ટિએ જુએ તો અમે વાલો હોય તો એની આંખ ફોડી નાખીએ અને એનો હાથ કાપી નાખીએ એવું અમારે થાય છે એટલે કે ત્યાં આગળ એ કોઈ મોહબત એ કુટુંબની એ શ્રીજી મહારાજ કે રહેતી નથી જો ભગવાનને સંતનો મહા મહાત્મેશ્રી નિશ્ચય હોય તો પહેલાં ભગવાનને સંત પછી પરિવાર આવે એટલે મહારાજ કે જે કુટુંબનો ત્યાગ કરે બીજી વાત કરે છે કે લોકલાજનો ત્યાગ કરે આ બહુ અઘરું એ જમાનામાં તો બહુ જ અઘરું હતું હવે બહુ લોકલાજ જેવું કંઈ રહ્યું નથી એટલે કંઈ ખબર ન પડે પણ એ જમાનામાં લોકલાજનો ત્યાગ કરવો એમાં શ્રીજી મહારાજ ભુજના લાધીમાઈ અને ડડુસરના ગલુજી એ બેની વાત કરે છે લાધીભાઈ પોતે વિધ વિધવા હતા અને એને શ્રીજી મહારાજે કીધું કે તમે સદવાનો વેશ ધારણ કરો અને માથે સેંથો પાડો અને બધું છોડ શણગાર સજી અને મહારાજે કીધું કે તમે આ બળના નાકેથી અને આખા ગામમાંથી પસાર થાવ એ જમાનામાં અઘરું હતું અત્યારે કંઈ એવો પ્રશ્ન રહ્યો નથી પણ લાધીબાઈ પોતે લોકલાજનો પણ ત્યાગ કરી અને નીકળ્યા અને ગલુજીની વાત તો આજે પણ અઘરી પડે ડડુસરની અંદર શ્રીજી મહારાજ પોતે પધાર્યા અને મહારાજ પોતે ગામમાં દાખલ થવાના તેની પહેલાં પહેલાં જ એમના માતુશ્રી ધામમાં ગયા અને મહારાજ આવવાના સમાચાર મળે કે શ્રીજી મહારાજ પધારી રહ્યા છે એટલે એમણે વિચાર કર્યો કે જો અત્યારે આ બધી વિધિ કરવા જઈશું તો પછી મહારાજ ચાલ્યા જશે એટલે એમણે તરત જ એમના માતૃશ્રીને ઉપર અભરાહી ઉપર બાંધી દીધા સ્નાન કરી દીધું ઘર બધું ચોખ્ખું કરી દીધું અને બ્રાહ્મણને બોલાવી અને બ્રાહ્મણ પાસે બધી રસોઈ કરાવી દીધી અને મહારાજનું વાતતે ગાતે બધું સ્વાગત કર્યું પરમણસો બધા ભેગા હતા અને બધું હતું અને બધાને જમાડ્યા કર્યા અને બધું કર્યું અને ધામધૂમથી વિદાય આપી અને જ્યારે વિદાય આપતા હતા ત્યારે શ્રીજી મહારાજે નીકળતા નીકળતાં કહી દઉં હવે તમે તમારું કામ કરો કે તમારું કામ બધું પતાવી દો મુક્તાનું સાંભળ કે મહારાજ આ કયું કામ હવે બાકી રહ્યું એમને તો આપણને પધરામણી હતી એ પતી ગયું કામ હવે બીજું શું બાકી રહ્યું મહારાજ કે બહુ કહેવા જેવું નથી ને તમારે સાંભળવા જેવું નથી કે કહો તો ખરા મહારાજ કહે કે એમના માતુશ્રી ધામમાં ગયા અને એ આપણને જમાડ્યા છે એટલે કે મહારાજ બધું સૂતકનું મહારાજ કે સૂતક પહેલું મને લાગે લાગવાનું હોય તો હું ભગવાન છું મને કંઈ અડતું નથી તમને શેનું અડવાનું હતું પણ હવે હવે જો એ વખતે ચૂકી ગયા હોય ટાણું તો શ્રીજી મહારાજ પછી ડડુસર ગયા જ નથી એ વખત જે ડડુસર ગયા એ પછી શ્રીજી મહારાજ ડડુસર ગયા જ નથી તો ભગવાનને સંતનો આવી જે અલૌકિક લાભ એ ગુમાવી દેત પરંતુ જો મહાત્મે સહિત નિશ્ચય હતો તો લોકોને જે કહેવું હોય કે એ લોકની લાજનો પણ એમણે પોતે ત્યાગ કરી દીધો અને પારો કીર્તનની અંદર વારંવાર લોકલાજનો ત્યાગ ભગવાનને ભજવા હોય ત્યારે લોકલાજનો પણ એ ત્યાગ કરવો પડે એ વાત કરેલી છે મુક્તાન સાંઈએ લખ્યું કે વૃંદાવનની વાટે ચાલી કુળલજ જા ત્યાગી વૃંદાવનની વાટે ચાલી કુળ લજ્જા ત્યાગી વાંસળી વગાડતા જોયા વાસળી વગાડતા જોયા શ્યામ સોહાગી લગની લાગી રે મારે લગની લાગી ગોપીઓની વાત કરે છે કે ગોપીઓ પોતે એમણે શ્રી કૃષ્ણ ભગવાન પાસે જતા લોકલાજનો ત્યાગ કરી દીધો લોકો શું કહેશે લોકોમાં શું આપણને કીર્તિ ગવાશે નહીં ગવાય કાંઈ જ લોકોનો કોઈ વિચાર કર્યા વિના એ ભગવાન પાસે એ પહોંચી ગઈ તો ભગવાનને એ જો રાખવા હોય તો લોકલાજનો પણ ત્યાગ કરવો પડે મુક્તાન સ્વામીએ જ્યારે શ્રીજી માજપતિ જેતલપુરની અંદર ગણિકાને ત્યાં ગયા અને ગણિકાએ પોતે મહારાજને મહેલમાં પધરાવ્યા ત્યારે પણ કીર્તન લખી એમાં લખ્યું ને હરીને તો કોરે લઈ મેલી કે કુળની મરજાદા એ મેં એક કોરે એ મૂકી દીધી તો લોકલાજનો પણ ત્યાગ કરી દીધો બ્રહ્માંડ સ્વામી પણ એમના કીર્તન અંદર લખ્યું हूँ तो डर पू नहीं हवे कोई भागी मैं तो लोक लाज सरवे त्यागी मारी लगनी ये साथे लागी मारी लगनी ये साथे लागी सुन साहेली सुन साहेली सहजानंद संगाथे मारे प्रीतड़ी કે મારે શ્રીજી મહારાજ સાથે પ્રીતળી છે માટે હું તો ડરપું નહીં હવે કોઈ ભાગે કોઈ ભોગે કોઈ ડરું નહીં અને લોકલાજ સર્વે ત્યાગી લોકલાજ બધી મેં તો મૂકી દીધી છે પ્રેમાન સ્વાઈ પણ એમના કીર્તનને લખ્યું પ્રેમાનંદ કહે પ્યારે કરી રાખું દ્રગ તારે સંગ હું ચલુંગી તેરે તજુ કુલ કાની કે તમારા સંગે મારે ચાલવું છે એમાં કુળની તા કુળની લાજ એ બધોનો ત્યાગ કરી દેવો છે લાગે તોરે નેના મોસે સાંવરા ગુમાની એ કીર્તનની અંદર એ લખેલું છે આવા ઘણા બધા કીર્તનમાં લોકલાજનો ત્યાગ કરવાનું કહીધું છે આજે લોકોને તિલક ચાંદલો કરતાં શરમ આવે કેમ લોકલાજ નડે છે કાં આપણે વે બહેન ત્યાં ગયા હોય કે પછી બીજાને ત્યાં સગાવાલાને ત્યાં ગયા હોય ને પૂજા કરશું તો કેવું લાગશે કેવું શું લાગવાનું એને જે લાગવું એ લાગે અને એને ના સારું લાગે કાંઈ નહીં એના ઘરના આપણે ભગવાનને સંતને રાજી કરવા છે ને તો ભગવાનને સંતને રાજી કરવા હોય ને તિલક ચાંદલો કરવો હોય પૂજા પાઠ કરવો હોય સભામાં આવવું હોય ગમે તે કરવું હોય એને લો કલાશ કંઈ આડે આવે નહીં જે મોજીધરની અંદર માધાભાઈ હતા ને એના ઘેર કોઈ મહેમાન આવે ને રવિવારના દિવસે તો શું કહી દે કે જો હું રવિવારની સભાની અંદર મંદિરે જાઉં છું તમારે આવું હોય તો મારી જોડે ચાલો નહીંતર તો આ જમવાનું તૈયાર છે અને પાણીની માટલી છે અને આ પાણીનો લોટો છે ને ગ્લાસ છે પાણી પી લોજો જમી લોજો ને ખાટલો તૈયાર છે સુઈ જજો પેલો ક્યાં છે વાં કરીને મંદિર આવવું જ પડે ને પણ એ વખતે વિચાર ના કરે કે ભાઈ એમને કેવું લાગશે ને શું લાગશે જે લાગવું એ લાગે એટલે લોકલાજનો પણ એ ત્યાગ કરી અને પૂર્વે તો ઘણા બધાએ હિમરાજ શાહના બધાએ કે લોકલાજનો ત્યાગ કરી દીધો કારણ કે આખું એ વખતે નાથ બહાર કરે એટલે માટે કેટલું લોકોની અંદર ખરાબ દેખાય નાથ બહાર એટલે આમ મોટી સજા કહેવાય જે મોટી જન્મટીપની સજા જેવું એ વખત તો કહેવાતું તેમ છતાં પણ એ હિમરાજ સન એમના દીકરાઓ વનાશા પૂજાશા બધાએ એ લોકલાજનો પણ પરવા કરી નહીં અને આ ભગવાનને એ ભજ્યા છે ત્રીજી વાત કરે છે કે રાજ્યનો ત્યાગ કરે હવે એક પછી એક મહારાજ કલમ ભારે બધી મૂકે છે કે રાજ્ય હોય તો રાજ્યનો પણ એ ત્યાગ કરે એમાં કુશળ કોરબાની અને માતાજીની વાત કરે છે કુશળ કોરબા પોતે ધરમપુરના પાંચસો ગામનું રજવાડું હતું અને શ્રીજી મહારાજને ભધરાવ્યા મહારાજને કીધું કે મહારાજ હવે આપનો યોગ થયો માટે આ રાજ્ય એ તમને સમર્પિત છે મહારાજે પોતે સ્વીકાર્યું નહીં પણ કુશળ કુરબા પોતે રાજ્ય આપવા માટે પણ એ તૈયાર થઈ ગયા ઉદય ઉદયપુરના જમકુબા હતા એને મહારાજના સમાચાર મળ્યા ભગવાન ભજવા છે ખબર પડી શ્રીજી મહારાજ પ્રગટ્યા છે તો કેટલો બધો કષ્ટ સહન કરીને એને જવા ના દે તો સાડીઓ ઉપરથી મેલમાંથી લટકાવી અને નીચે લટકીને નીકળી ગયા અડધી રાત્રે અને પાછળ બધા સૈનિકો બધું શોધવા માટે નીકળ્યા તો ઊંટ મરી ગયેલું તો મરી ગયેલા ઊંટના ખોખાની અંદર એ બે બી ત્રણ દિવસ સુધી પોતે પડ્યા રહ્યા અને પછી ત્યાંથી પાછા નીકળી ગયા અને છે ગઢડા આવ્યા અને પછી મહારાજે પોતે એમને સાંખ્ય યોગીની દીક્ષા આપીને ત્યાં ભુજના લાદીભાઈની સાથે રાખેલા માતાજીનું નામ રાખીને કારણ કે રાજ્યનો પણ એ ત્યાગ કરે પછી લાગે છે કે સુખનો ત્યાગ કરે એટલે કે લૌકિક સુખ જે કંઈ હોય એ બધાનો ત્યાગ કરે એમાં મુરજી બ્રહ્મચારીની વાત કરે છે કે મુરજી બ્રહ્મચારી એનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે મહારાજે ચો મોજડી ચોપડવા આપેલી એ મોજડી ચોપડવા આપેલી હવે એમાં બધા ભક્તો બીજા આવે એમણે કીધું કે તમે તો રોજ સેવા કરો જ છો આટલી સેવા અમને આપો ને એટલે પોતાની ઈચ્છાથી તો આપી જ નથી પહેલાં લોકોએ બહુ આગ્રહ કર્યો એટલે આપી હવે આમાં કંઈ વાંક જેવું હતું જ નહીં તો પણ મહારાજે કીધું કે મોજડી ચોપડવા બીજાને કેમ આપી જાઓ વિમુખ આ વિમુખ થયા પછી કંઈ આજ્ઞા પાડવાની હોય પણ વિમુખ કર્યા પછી શું કે ગળ્યું ચૂકણું ખાવાનું નહીં અને પગમાં જોડા પહેરવાનું નહીં આ પછી શરત મૂકી તો આ લૌકિક સુખ એમનો ત્યાગ કરી ગળું ચૂકડું પણ કેટલા મહિનાઓ સુધી એમણે ખાધું નહીં અને પગમાં જોડા પણ પહેર્યા નહીં તો રીતે લૌકિક સુખનો પણ ત્યાગ કર્યો બીજું સુખ સાહેબીનો એ ત્યાગ કરવાની વાત ગુણાધિદાન સ્વામીએ નિવાસાનંદ સ્વામીની વાત કરી એમની વાતની અંદર આવે છે બીજા પ્રકારની એકસો નવમી વાતમાં સર્વનિવાસનંદ સ્વામીએ ગોપાણ સ્વામીના મુખે પ્રથમનું વિસ્મુ વચનાઉ સાંભળ્યું અને એમણે કીધું કે આપણે જો આપણા સ્વરૂપને નહીં ઓળખીએ તો અજ્ઞાનીમાં અજ્ઞાની મૂરખમાં મૂર્ખ ગેલામાં ગેલા નીચમાં આ ઉપમા તો આપણને લાગુ પડે છે અને એના માટે તો મોટા સંતનો સમાગમ જરૂરી છે તો ગોપાળ સ્વામીનો સમાગમ કરવા માટે વડતાલ જવા તૈયાર થયા અને એ વખતે આચાર્ય મહારાજે અયોધ્યા પ્રસાદજી મહારાજે એમને કીધું કે તમને જોઈએ એટલા પુસ્તકો આપું કારણ કે એ વખતે એ બધું પ્રિન્ટિંગ પ્રેસ હતું નહીં હસ્તલિખિત પ્રતો જ બધી હતી એટલે પુસ્તકો પણ અઘરા હતા જોઈએ એટલા પુસ્તકો આપું ગાદી ક્યાં કે કદાચ મહંતાઈ આપું અમદાવાદ દેશની મહંતાઈ તમને આપું પછી તમને વીસ જોડ ચરણાવીન શ્રીજી મહારાજના એ તમને આપું અને તમને જોઈએ એટલા બીજા સાધુ તમારા મંડળની અંદર આપું આટલી બધી સુખ સાહેબી ગાદીઓ તકીઓ મહંતાઈ અને બધું જ માન સન્માન બધું જ મળતું હતું બધું જ સુખ મળતું હતું એ કે મારે તો ગોપાળ સ્વામીનો સમાગમ જોઈએ છોડી દીધું બધું તો જો મહિમા સમજાયેલો સમાગમનો મહિમા હતો ભગવાનને સંતનો મહિમા હતો તો બધો જ ત્યાગ કરી અને સમાગમ કરવા માટે નીકળી ગયા તો આવી રીતે જેને સુખનો પણ ત્યાગ કરે શ્રીજી મહારાજ પાસે સારંગપુરની અંદર ફૂલદોલનો ઉત્સવ હતો અને વખતે ઉત્તર ગુજરાતની બાઈઓએ માગ્યું ને કેવી માગણી કરી કે દેશો દેશોમાં સંસારી સુખ દેશોમાં વિમુખ સંસારી સુખ ના આપશો એવું વાત કરી એમણે સંસારી સુખનો ત્યાગ કરવાની એ વાત સંસાર સુખનો ત્યાગ કરવાની વાત કરી તો શ્રીજી મહારાજ કહે છે કે સુખનો પણ એ ત્યાગ કરે જેને મહિમા એ ખરેખરો સમજાયો હોય તો પછી વાત કરી ધનનો ત્યાગ કરે હા તો બહુ અઘરું કારણ કે પૈસો એ તો પ્રાણ છે તો શ્રીજી મહારાજ કે પણ જેને ભગવાનને સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તો એ ધનનો પણ ત્યાગ કરે એમાં સામત પટેલની વાત કરે છે વાળક દેશના સામત પટેલ એ મૂર્તો વાળક દેશ એટલે અમરેલી બાજુનો પ્રદેશ આવ્યો અને બામણિયા ગામ એ બામણિયા ગામના આ સામત હતા શ્રીજી મહારાજની જ્યારે અવસ્થાથી ગઢડાનું મંદિર ચાલતું હતું મહારાજે કીધું કે તમારા કાર્ડ કેવા છે કે મારા સારા છે પછી કીધું કે મહારાજે આ પૂછ્યું એનો મર્મ કંઈક જુદો હશે એટલે શુકમની સ્વામીને પૂછ્યું કે મહારાજની સાથે રહે એમણે કીધું મહારાજને અત્યારે પૈસાની જરૂર છે તો બધાનું ઘર વખરી બધું જ પત્નીના ઘરેણાં બરેણાં બધું વેચી એ જમાનાની અંદર સાડા ચાર હજાર રૂપિયા એટલે બહુ જ મોટી કિંમત કહેવાય અત્યારના પ્રમાણે તો કરોડો રૂપિયા કહેવાય પણ બધું વેચી ધનનો બધો ત્યાગ કરી મહારાજને સેવાની અંદર એ આપી દીધું ટિંબીના રામ ભક્ત હતા પોતે વ્રજાનંદ સ્વામી પોતે સમઢિયાળાની અંદર મંદિર કરાવતા હતા એ મંદિર તો આમ થઈ ગયું પણ ઉપર પછી નળિયા નાખવાના બાકી દીધા એ નળિયા નાખવાના બાકી હતા ચોમાસાનો સમય આવ્યો એટલે એમને ચિંતા થઈ કે ભાઈ આ નળિયા હજુ નંખાયા નથી અને ચોમાસાનો વખત આવ્યો તો મંદિરની અંદર બધું પાણી ભરાશે તો આ હરિભક્તે પોતે પોતાના ઘરના નળિયા ઉતારીને મંદિરમાં આપી દીધા વાતો કેટલી હદ કહેવાય ને ભાઈ પોતાના ઘરમાં પાણી નહીં આવે મંદિરમાં આવશે તો ઘરમાં આવશે ને આપણે તરત એવો વિચાર આવે ને પરંતુ એ ધનનો પણ ત્યાગ કરે દુબળી ભટ્ટનો પ્રસંગ એ પણ આપણે જાણીએ છીએ કે એમણે તેર દોકડા સામાન્ય પરિસ્થિતિ હતી પણ તેર દોકડા આપ્યા તો મહારાજ બધે પ્રસન્ન થઈ ગયા અને ગોપીનાથ મહારાજની જય બોલાવી બધા દરબારોએ કીધું કે મહારાજ એમણે શું આમ લાખો રૂપિયા આપી દીધા તમે કીધું આ મંદિર પૂરું થઈ ગયું મહારાજ કે તમે બધાએ તો તમારી જોડે પાંચ હજાર હોય એમાંથી પાંચસો આપ્યા છે પાંચ હજાર હોય એમાંથી પાંચસો આપ્યા છે આ દુબળી ભટ્ટ છે એમની પાસે તો જેટલું હતું ને બધું જ આપી દીધું છે એક રૂપિયો પણ પોતાની પાસે રાખ્યો નથી એ સર્વસ્વ એ આપી દીધું છે એટલા માટે એ સર્વસ્વ સમર્પણ કહેવાય ધનનો ત્યાગ એમણે સંપૂર્ણ એ કરી દીધો કહેવાય તેનું નામ પણ એ શાસ્ત્રની અંદર એ લખાઈ ગયું અને શ્રીજી મહારાજે એ જય બોલાવી દીધી તો આવી રીતે ધનનો ત્યાગ કરે મોહન સાંઈ મહારાજ કે દસમો વીસમો ભાગ આપે એ સર્વસ્વ સમર્પણ કર્યા બરાબર કહેવાય અને આજે જોઈએ છે સમર્પણની એ આજના દિવસે તો આ બધા કેટલાય બધા એ હરિભક્તો આપણે જોઈએ છે તો કેટલું બધું સર્વસ્વ સમર્પણ કરી દે છે પોતાના પત્ની એના ધર્મપત્ની હોય તો ઘરેણાં ભરેણાં બધું જ એ પોતે અર્પણ કરી દે છે એ મંદિર માટે ભગવાનને સંતને માટે તો શ્રીજી મહારાજ કે ભગવાનને સંતનો મહાત્મા સહિત નિશ્ચય હોય તો ધનુનો ત્યાગ કરે પછી વાત કરે કે સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે એમાં માન મુરજીને મૂળજીને કૃષ્ણજી એનો પ્રસંગ પણ આપણે વિસ્તારથી કહેતા નથી એમને પણ સાધુ થવા માટે રજા ના મળી તો પોતે એ બધું મૂકીને પણ એ આવી ગયા પછી મહારાજ કહે છે કે સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે એમાં જીવુબા લાડુબા અને રાજબાઈ એની વાત કરે છે કે જીવુબા લાડુબા પણ પોતે એ પણેલા ધણીનો ત્યાગ કરી જીવુબાને કુંડલ પરણાવેલા લાડુબાને બોટાદ પરણાવેલા એ પણ એ ત્યાગ કરી અને આવી ગયા રાજબાઈ એમના પણ લગ્ન થયેલા વાક્યાના રાજબાઈ હવે એમના પણ લગ્ન થયા પછી લગ્ન પહેલાં કે ચુંદડી આવી છે અને એમના માતાએ કીધું કે તા સાસરેથી તમારી ચુંદડી આવી છે કે બળી તારી ચુંદડી તો બળવા લાગી સીધી બળવા લાગી અને પછી પરાણે લગ્ન કર્યા પણ એમના પતિને આ રાજબાઈ પોતે આ વિકરાળ રૂપે પશુ રૂપે સિંહ રૂપે ને એવી રીતે દેખાય એટલે કે બધું મૂકો ભાઈ આમને ભગવાન ભજવા દો એટલે ભગવાન ભજવા મોકલી દીધા ગઢરા આવીને રહ્યા અને કેટલી હદ સુધી પુરુષનો ત્યાગ હશે કે ધામમાં ગયા તો ચિતા પ્રગટે નહીં અને કે ચોમાસું નહોતું લાકડા ભીના નતા કશું જ નહોતું અને છતાં પણ ચિતા પ્રગટે નહીં અગ્નિ પોતે ગભરાય કારણ કે અગ્નિપુરુષ કહેવાય અને એમનો પુરુષનો ત્યાગ એટલી હદ સુધી નહોતો એટલે અગ્નિ પણ સ્પર્શ કરતાં ગભરાય પછી ગોપાણ સ્વામી એને કેવરાયું એટલે ગોપાણસ્વામીએ કીધું કે જાઓ અગ્નિદેવને જઈને પ્રાર્થના કરજો કે જે સતી હતા ને એ તો ધામમાં ચાલ્યા ગયા હવે તો ખાલી એમનો દેહ રહ્યો છે માટે સ્પર્શ કરવામાં વાંધો નથી ત્યાર પછી ચિતા પ્રગટી તો આવી રીતે એ સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે જે વાત કરી તો શ્રીજી મહારાજ પોતે આ વચનામૃતની અંદર જે વાત કરે છે ને કે ભગવાનને સંતનો મહાત્મા સહિત નિશ્ચય હોય તો કુટુંબનો ત્યાગ કરે લોકલાદનો ત્યાગ કરે રાજ્યોનો ત્યાગ કરે સુખનો ત્યાગ કરે ધનનો ત્યાગ કરે સ્ત્રીનો ત્યાગ કરે સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે એમ કરીને મહારાજે આ બધા હરિભક્તોની વાત વિસ્તારથી કહેવા લાગી આપણે તો સંક્ષેપમાં કહી પણ શ્રીજી મહારાજે વિસ્તારથી કહી હજુ પણ બીજા કેટલાક લક્ષણ કહે છે અને જેને ભગવાનનો નિશ્ચય જ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં ને જેમ કહે તેમ કરે આ પાછું બીજું લક્ષણ કીધું કે જો મહિમા સહિત નિશ્ચય હોય તો આજ્ઞા એ આજ્ઞા યથાર્થ પોતે પાડે આજ્ઞાની અંદર એ કોઈ દિવસ ફેર પડવા દે નહીં અને એ પણ આપણે એ જોઈએ છે કે જેને જેને મહિમા સમજાવ્યો છે એ આજ્ઞા યથાર્થ પાડે છે કૃપાંત સ્વામી એમણે કીધું કે ગમે તેટલો કષ્ટ આવે ગળામાં ઊની કોષ ગાલે એટલું કષ્ટ આવે છતાં પણ કોઈ દિવસ આજ્ઞામાં એ ફેર પાડવો નહીં મારા પોતે અહીંયા પોતાની વાત કરે છે તે ઉપર પોતાની વાત કરી જે અમારો સ્વભાવ કેવો હતો તો ગોદહન માત્ર એક સ્થાનકમાં રહેવાય પણ વધુ રહેવાય નહીં એવા ત્યાગી હતા અને વૈરાગ્ય અતિશય હતો ને શ્રી રામાન ઉપર હેત પણ અસાધારણ હતું તો પણ સ્વામીએ ભુજનગરથી કંઈ મોકલ્યું છે એ જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે એમ માયારામ ભટ્ટે આવીને કહ્યું ત્યારે અમે થાંભલાને બાથ લીધી ત્યાર પછી તેમણે કહ્યું જે મુક્તાન સમીની આજ્ઞામાં રહો પછી અમે સ્વામીના દર્શન થયા મોર નવ મહિના સુધી મુક્તાન સમીની આજ્ઞામાં રહ્યા એવે લક્ષણે કરીને જેને સંતોને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને જાણીએ મહારાજ કહે છે કે આવી રીતે જો મહિમા હોય તો આજ્ઞા એ અધર જીલે હવે સરોવરી ભગવાન પણ મુક્તાન સમીની આજ્ઞાની અંદર નવ મહિના રહ્યા અને પછી સુંદરજી સુતારને દોસા વાણિયાની વાત કરી એમણે પણ આજ્ઞા તત્કાળ પાડી સુંદરજી સુતાર પોતાએ ભુજના કારબારી હતા એ રાજાના કુંવરને લગ્ન માટે જતા હતા રસ્તાની અંદર બંધિયા ગામ આવ્યું એ બંધિયા ગામ આવ્યું એમાં શ્રીજી મહારાજ હતા એટલે એમને થયું કે મહારાજના દર્શન કરતા જઈએ શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા મહારાજે કીધું કોણ આવ્યું એ કે દાસ આવ્યો એ કે દાસનું લક્ષણ શું કહે એમ કરે એ કે કહે એમ કરે તો સાદું થઈ જાઓ કે તો સાદું થઈ ગયા મુંડાઈ દીધું અને પછી મહારાજે મુક્તાન સહીને કીધું કે અમે કેવા કામ કર્યા મહારાજ કામ તો સર્વોપરી કર્યા પણ અમારી બેસવાની ડાળી હતી ને તમે એ તોડી નાખી કે મહારાજ કે એવું કેવું કહો છો કે ભુજની અંદર રાજા છે ને દ્વેષી હતો એકમાત્ર કારબારી સુંદરજી સુધાર હતા ને એ આપણા સત્સંગી એટલે અમારે રહેવા માટેનું ઘર હતું એ ભાંગ્યું તમે હવે એટલે હવે કે અમારે રહેવું ક્યાં ભુજની અંદર એ પ્રશ્ન મહારાજ કે એવું થયું મહારાજ કે બોલાવો પાછા અને પાછા બોલાયા પછી કે કોણ આવ્યું કે દાસ તો કે દાસનું લક્ષણ શું કે એમ કરે તો પાછા તમે ગ્રસ્તના કપડાં પહેરી લો પણ હવે દાઢી મૂંછને બધું મુંડન કરાવી દીધું એ પછી ક્યાંથી લાવું લગ્નની અંદર આવું સારું લાગે તો પછી કે પૂછશે તો શું કહેશો કે હું કહીશું કે ભાઈ અમારે તો માનતા હતી ને કુળદેવીની માનતા હતી કે એમાં બધું મુંડાવાની માનતા હતી એટલે મુંડાયું છે તમારા લગ્ન નિર્વિઘ્ન થાય એના માટે તો આવી રીતે મહારાજ કહે છે કે એ પોતે જેમ કહે એમ કરવા માટે પણ એ તૈયાર થઈ જાય પછી મહારાજ પોતે વાત કરે છે કે બંધિયાના ડોસાભાઈ બંધિયાના ડોસાભાઈને પણ બધા એ વખતે બંધિયા ગામની અંદર બધા વણિક ભક્તો હતા એ ગઢરા એક વખત આવેલા અને એમણે શ્રીજી મહારાજે પૂછ્યું કે અમારા ડોસાભાઈ શું કરે છે એ કે મહારાજ અમે તો ગળા સુધી વ્યવહારમાં છે તમારા ડોસાભાઈ તો ચોટલી સુધી ડૂબેલા છે એ કે એવું હોય નહીં કે એને સાધું કરીએ તો તમે સત્સંગી થાવ કે થાય જ નહીં પણ મારે કે કરીએ તો એક કરો કે અને મહારાજે ચિઠ્ઠી મોકલી અને એ વખતે પોતે ગોળનો વેપાર કરતા હતા અને બધું જોકતા હતા અને જ્યાં ભગુજીન જોઈને ચિઠ્ઠી જોઈ કે તમે તાત્કાળ તત્કાળ આવી જાઓ ગઢડા તો તરત જ દુકાન બંધ કરવા પણ ના રહ્યા અને દુકાન મૂકી અને પોતે ત્યાંથી જ એ ચાલી નીકળ્યા અને મારા જે સાધુ કર્યા અને પછી બધા વણિક ભક્તો આવે અને કીધું તમે આમનો ઓળખો છો એટલે કાં તો ડોસાભાઈ સાધુ થઈ ગયા કે અને એમને બધાને આશ્ચર્ય થયું તો જે આવી રીતે એ આજ્ઞા એ તત્કાળ પાડે એ શ્રીજી મહારાજ કહે છે કે એવી રીતે એ તત્કાળ પાડે એના માટે મહારાજે કીધું કે આજ્ઞામાં ફેર પાડે નહીં એવા ડોસા વાણિયા સુંદરજી સુતાર અને વળી જેને ભગવાનને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે એમ કહીને રાણા રાજગરની વાર્તા કરી અને પ્રહલાદની વાર્તા કરી જે પ્રહલાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા છે એ મહારાજ હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો ને તમે જ્યારે મારા ઇન્દ્રિયરૂપ શત્રુના ઘણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ પછી બીજી બે વાત કરે છે કે જેને મહિમાએ સહિત નિશ્ચય હોય તો મહારાજ કહે છે કે કૅફ ફરદે એની અંદર એ રાણા રાજગરની વાત કરી એ રાણા રાજગર છે એ રાણા રાજગર પોતે રાજકોટ પાસેના એ પોતે ગોલિડા ગામના હતા અને બીજા પણ ભાઈઓ હતા એમના પણ એમણે મહારાજ પાસે માગ્યું કે અમારા ગામમાં જમ તેડવા ના આવે તો એક પાપીને તેડવા આવ્યા તો જમને પણ ભગાડી દીધા હવે તો ભગવાનને સંતનો મહિમાએ સહિત નિશ્ચય હતો કેફ હતો તો જમને ભગાડી દીધા પછી એમાંના બે ભાઈઓ તો સાધુ થયેલા એટલે એમને સાધુને જમતગડા સાધુ કહેતા જમ તગડા સાધુ એટલે જમને પણ ભગાડી મૂકે એવા સાધુ એ કહેતા રાઘવાનંદને વિશ્વાત્માનંદ એ સાધુ હતા અને ગાંડલાની ડોશીની પણ પ્રમુખ સાંઈ મહારાજ પોતે વાત કરતા કે ગાંડલાની મૂળું ડોશી એને કેટલો બધો કેફ હતો એણે પોતે એના ધણીને કીધું કે જો આવતીકાલે મહારાજ મને તેડવા આવવાના છે બપોરે બાર વાગે ધણી બધું પબેડા જેવી છે અને કશું આટલું ખાઈ પીવે છે અને રીતે એમ કે થોડું ધામમાં જવાતું હશે પણ કે જવાનું છું મહારાજ મને કહી ગયા છે દર્શન દઈ ગયા છે એટલે બીજે દિવસે સવારે ખેતર જતા પહેલાં પણ કીધું કે બપોરે આવી જજો કે હું ધામમાં જવાની છું એટલે પછી થયું કે આરું કદાચ ધામમાં જાય તો ચાલો પાછા જઈએ ખેતરેથી પાછા આવ્યા અને તો લીપણ બીપણ પોતાની જાતે જ કરીને બેઠેલા અને એકદમ જ એકસો બે ડિગ્રીથી પણ વધારે તાવ એકદમ ઉપડ્યો અને થયું કે આ તો ખરેખર આ તાવ આવ્યો ને ઉપડી અને એ વખત એણે કીધું કે ભાઈ તારા કર્મ તને ગતે અને મારા કર્મ મને ગતે એમ બધી વાત કરી કે ભાઈ આ શું વાત કરો છો કે મેં મારા હાથે શ્રીજી મહારાજને રોટલા જમાડ્યા છે એટલે મારું તો કલ્યાણ થઈ ગયું પણ મારા હાથના રોટલા તમે ખાધા અને તમારું પણ કલ્યાણ થઈ ગયું માટે તમારે દમમાં હોય મારી જોડે બેસી જાઓ કે તો આ પ્રાપ્તિનો કેફ મહારાજ કે જેને વરદે એ મહારાજ કે મહાત્મ્ય સહિત નિશ્ચયની આ નિશાની છે ત્યાર પછી મહારાજ પોતે પ્રહલાદજીની વાત કરે છે કે પ્રહલાદજીએ પોતે દેહને દુઃખ દેહની રક્ષા માની નહીં અને માગી પણ નહીં ઇન્દ્રિયો થકી રક્ષા માગે અંતઃકરણના ગણ થકી રક્ષા માગે કે ઇન્દ્રિયો કુમાર્ગે જાય નહીં એવી રક્ષા માગે તો મહારાજ કહે છે કે નહીં ભગવાનને સંતનું મહાત્મે સહિત નિશ્ચય કહેવાય માટે જે ભગવાનનો ભક્તો હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કરીને હર્ષ ન પામે રક્ષા ન કરે તેણે કરીને શોક ના પામે રક્ષા કરે તો એ આનંદ પણ ના થાય અને રક્ષા ન કરી તો કાંઈ વાંધો નહીં ભગવાનની ઈચ્છા કદાચ રક્ષા ન કરીને દેહ પડી ગયો ધામમાં જશું આપણે અક્ષરધામમાં જ અક્ષરધામમાં છીએ અને દેહ મૂકીને પણ અક્ષરધામમાં જ જવાનું છે અને અલમસ્તકો ભગવાનને ભજે અને ભગવાનને સંતનું મહાત્મ્ય બહુ જાણે તે ઉપર ગામ કઠલાલની ડોસીની વાત કરી જે કટલાલની ડોસીની વાત કરી અને આવી રીતે આવી રીતનો જે સોરી કઠલાલની ડોસી આ મૂડી ડોસી જુદી અને કઠલાલની ડોસી હતી એ કઠલાલની ડોસી એ પણ એને મહિમા કેટલો બધો મહારાજ બધે કઠલાલથી પસાર થયા તો મહારાજને કે મહારાજ તમારા ચરણાવીને પાણીનો ગળો ભલાવ્યો એમાં બોલો મહારાજ કે શું કરશો કે આ ગામમાં કૂવો છે ને એમાં હું નાખીશ એટલે પ્રસાદીનું થઈ જશે એટલે જે પીવે એ સત્સંગી થાય તો કેટલો બધો મહિમા હોય અને હકીકતમાં એ કૂવાનું ગામની અંદર બે કૂવા છે તો એ કૂવાનું જેણે જેણે પાણી પીધું એને બધા આજની તારીખે પણ એ વિસ્તારની અંદર બધા સત્સંગી છે તો મહારાજ કહે કે ગામ કટલાલના ડોસી રામભાઈનું નામ હતું ગામ કટલાલની ડોસીની વાત કરીને આવી રીતનો જે હરિભક્તો હોય તેનો દેહ પગ ઘસીને પડે વાઘ ખાઈ જાય સર્પ કરડે શસ્ત્ર વાગે પાણીમાં બુડી જાય ઇત્યાદિ ગમે તેવી રીતે અપમૃત્ય કરીને દેહ પડે તો પણ એમ સમજે છે ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહીં એ તો ભગવાનના ધામને જ પામે અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સુધી સારી પેઠે પડે ને ચંદનના લાકડામાં સંસ્કાર યુક્ત પડે તો પણ તે તો નિશ્ચય યમપુરીમાં જાય મહારાજ કહે છે કે આવો જે ભક્ત હોય અને એનો દેહ ગમે તે રીતે પડે કે કોઈક સાફ કરડે મરી જાય અથવા તો વાઘ સિંહ ખાઈ જાય અથવા તો પાણીમાં ડૂબી ગયા અને એ રીતે કંઈક મરે અથવા તો એક્સિડન્ટની અંદર મરે ઘણા નહીં એક્સિડન્ટ થાય ને મરે તો ઘણા અપમૃત્યુ અપમૃત્યુથી એમ કહેતા હોય છે અથવા તો કંઈક પૂર આવ્યું મરે તો કે ભાઈ અપમૃત્યુ ભગવાનના ભક્ત માટે મહારાજ કે અપમૃત્યુ છે જ નહીં આવી રીતે દેહ પડે તો પણ ભગવાનના ધામમાં જાય અને બીજો ભગવાનથી વિમુખ હોય મહારાજ કે બોલતા ચાલતા દેહ પડે અને એને ચંદનના લાકડામાં બાળે પેલો તો પૂરમાં ક્યાંય તણાય ગયો લાશે મળે નહીં તો પણ મહારાજ કે પેલો ચંદનના લાકડામાં એને બાળે ને તો પણ નરકમાં જાય યમપુરીમાં જાય અને ભગવાનનો ભક્ત છે ભગવાનના ધામમાં જ આ વાત શ્રીજી મહારાજ આ વાતના લોહી ત્રીજામાં તો કરી છે પ્રથમનું ચૌદમું પ્રથમનું સિત્યોતેરમું અને અંતનું ચોથું આ ચાર રચનાઓમાં એક સરખી વાત કરી છે કે ગમે તે રીતે ભગવાનના ભક્તોનો દેહ પડે એ ભગવાનના ધામમાં જ જાય અને વિમુખનો ગમે તે રીતે દેહ પડે તો પણ એ નરક ચોરાસીમાં જ એ જાય આવી વાત મહારાજે પોતે કરી તો આ પણ મહિમાય સહિત નિશ્ચય હોય એ આવી રીતે પણ સમજે કોકનો બીજા ભક્તોનો પણ દેહ આવી રીતે પડે તો એમના સમજે કે ભાઈ એની અવગતિ થઈ છે એ ભગવાનના ધામમાં જ ગયો છે એવું સમજે ભવન સાહેબ મહારાજ પોતે એક વખત સદગુરુ પદે હતા અને એ વખતે સાંકરી બાજુ હતા અને એમણે મને ફોન કર્યો એ વખતે આ બધી એપ્લિકેશનને એવું કંઈ હતું નહીં એટલે એમને ખબર નહીં ક્યાંક કથામાં કંઈક લેવાનું છે મને કે આ ભગવાનનો ભક્ત ગમે તે રીતે દે પડે એને પાણીમાં ડૂબીને દે પડે કે વાક સર્પ ખાઈ કરડેને દે પડે તો પણ ભગવાનના ધામમાં જાય એવું કયા વચનાઉટમાં આવે છે એમની લીલા કહેવાય તો મોટા પુરુષ તો બધું જાણે પણ એમણે ફોન કરીને પૂછ્યું પાછું અને ફોન કરીને પૂછ્યું એટલે મેં કીધું કે સ્વામી પ્રથમનું ચૌદમું પ્રથમનું સિત્યોતેરમું લોિયાનું ત્રીજું નંતરનું ચોથું ચાર વતનાવળમાં આવે છે કે ચાર વતનાઓમાં આવે છે કે હું તો એકમાં સમજતો હતો કે એ પણ બધી લીલા કહેવાય પણ આ તો સ્મૃતિ એમની મને આ થઈ આવી આ પ્રસંગે એ બેની વિક્તિ સારી પેડે સમજે એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દ્રઢ ગાંઠ પડી જાય તેને ભગવાનને સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય છે એમ જાણવું અને એવો નિશ્ચયવાળો જે હોય તે જરૂર બ્રહ્મ મહોલમાં જ પૂગે મહારાજ કે આવો નિશ્ચયવાળો છે ને એ અક્ષરધામમાં જ જાય બીજે ક્યાંય એ જાય જ નહીં બીજા કોઈ લોકની અંદર પણ જાય નહીં અક્ષરધામમાં જ જાય બ્રહ્મ મોહલમાં જ પૂગીએ પણ બીજે ક્યાંય કોઈ ધામમાં ઓરો રહે નહીં ઓરો એટલે કે નીચે કોઈ ધામની અંદર રહે જ નહીં અક્ષરધામની અંદર જ સિદ્ધિ એની ગતિ થતી હોય છે જે મહારાજે કીધું ને કે મહાત્મે સહિત સમજશે સ્વરૂપો તે તન મુક્તા રૂપ કે મહાત્મે સહિત જે ભગવાનનું સ્વરૂપ સમજશે એ દે મૂકીને એ અક્ષર મુક્તની પંક્તિની અંદર જ એ ભળે છે બીજે ક્યાંય એ જતો નથી વચનામૃતમ એવી રીતે લોયા પ્રકરણનું ત્રીજું વચનામૃત થયું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય